યુક્રેન પર રશિયાએ કરેલા હુમલાના ત્રીજા દિવસે ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની ઘરે પરત આવવાની આશા જાગી છે મુંબઈથી એર ઇન્ડિયાનું વિમાન રવાના થઈ ગયું છે યુક્રેન પર રશિયાએ કરેલા હુમલાના ત્રીજા દિવસે ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની ઘરે પરત આવવાની આશા જાગી છે મુંબઈથી એર ઇન્ડિયાનું વિમાન રવાના થઈ ગયું છે હાલ બંકરો અને રેસ્ક્યુ સેન્ટર્સમાં સમય પસાર કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને ચટ્ટાઈ પાથરીને સુવાની મજબૂરી આવી છે આ સિવાય તેમને પેટ ભરાય તેટલું જમવાનું પણ મળી રહ્યું નથી તેમને દેશમાં પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ફ્લાઇટ્સ મોકલાઈ રહી છે એરપોર્ટ સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓને બસમાં લાવવામાં આવી રહ્યા છે આ વિદ્યાર્થીઓ હાથમાં ઝંડા લઈને બસમાં બેસી રહ્યા છે એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે રશિયા યુક્રેનમાં સૌથી વધુ પ્રભાવિત લુહાન્સ્કથી એક દિવસ પહેલાં જ હું કીવ પહોંચી હતી કીવના રસ્તામાં હતી ત્યારે યુદ્ધ વિશે માહિતી મળી કીવના રેલવે સ્ટેશને પહોંચી તો ત્યાં સ્થિતિ ખરાબ મળી દરેક જગ્યાએ અફરાતફરીનો માહોલ હતો પાંચ કલાકની રાહ જોયા પછી ખૂબ જ મુશ્કેલીથી એક ટેક્સી મળી અમે ઇન્ડિયન એમ્બેસી જવા માંગતા હતા જો કે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે અમે એમ્બેસી સુધી પહોંચી જ ન શક્યા અમારી પાસે રોકાવા માટે કોઈ જગ્યા જ નહોતી ટેક્સી ડ્રાઈવરે જ અમને તેના એક સગાના ઘરે ભાડેથી રૂમ અપાવ્યો આ દરમિયાન અમે સતત ઇન્ડિયન એમ્બેસીને ફોન કર્યો જોકે કોઈએ ફોન જ ન ઉઠાવ્યો જે જગ્યાએ અમે એક દિવસ રોકાયા હતા તેની આસપાસથી બ્લાસ્ટના અવાજ આવી રહ્યા હતા અમારી બિલ્ડિંગની બાજુમાં જ યુક્રેનની સેનાની એક ઓફિસ હતી સાંજ થતાની સાથે જ સેનાની ઓફિસની આગળ યુક્રેનની સેનાનો જમાવડો થવા લાગ્યો આખી રાત અહીં જવાનોની અવર જવર રહી સવાર થતાં જ અમે એમ્બેસીને ફોન કર્યો અમને સમાચાર મળી રહ્યા હતા કે રશિયાની સેના કીવની તરફ આગળ વધી રહી છે અમારા રૂમથી રશિયાની એમ્બેસી લગભગ અગિયાર કિલોમીટર દૂર હતી માંડ માંડ એક ટેક્સી મળી અમે એમ્બેસીમાં પહોંચ્યા જ હતા અને ખ્યાલ આવ્યો કે રશિયાએ હુમલો કરીને યુક્રેનની સેનાની ઓફિસને ઉડાવી દીધી આ વાત સાંભળીને અમે ડરી ગયા અને ભગવાનનો આભાર માન્યો કે અમે ત્યાંથી યોગ્ય સમયે નીકળી ગયા આ સ્કૂલ ત્રણ માળની છે શરૂઆતમાં જ બે ફ્લોર ખોલવામાં આવ્યા સ્ટુડન્ટ્સની ભીડ વધતા જ ત્રીજો ફ્લોર પણ ખોલવામાં આવ્યો આ સ્કૂલમાં ભારતના લગભગ એક હજાર સ્ટુડન્ટસે આશરો લીધો છે એમ્બેસીએ સ્ટુડન્ટ્સના ખાવા પીવાની વ્યવસ્થા કરી છે જો કે ભીડ વધી ગઈ તો ખાવાનું પણ ઓછું પડી ગયું હવે સ્થિતિ એવી છે કે ઘણા લોકો બાલ્કનીમાં જ ચટાઈ પાથરીને બેઠા છે અને હોલમાં જ એટલી ભીડ છે કે પગ મૂકવાની પણ જગ્યા નથી